રાજપીપળા વિજય ચોક સર્કલ ખાતે શહેરની શોભામાં વધારો કરતા 75 મીટર ઊંચા પુલ પર 14x21 સાઇઝના રાષ્ટ્રધ્વજનું સૌ પ્રથમવાર ધ્વજારોહણમાં સદ મનસુખભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું, જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે રાજપીપળા નગરપાલિકા દ્વારા રાજવી પરિવારના રઘુવીરસિંહજી ગોહિલ અને શ્રીમતી રૂક્ષ્મણી દેવીજી ગોહિલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ગોહિલ અને અન્ય સદસ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટર શ્રી ડી એ શાહ, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, રમણસિંહ રાઠોડ સહિત શહેરના અગ્રણીઓ, નગરજનો વગેરેની ઉપસ્થિતિમાં પોઈચા તરફથી આવતા રાજપીપળા શહેરના પ્રવેશ દ્વાર પાસે વિજય ચોક સર્કલ કાલાઘોડા સર્કલ ખાતે શહેરની શોભામાં વધારો કરતા 25 મીટર ઊંચા પોલ પર 14x21 સાઇઝના રાષ્ટ્રધ્વજના યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આજરોજ દેશના 75મા સ્વતંત્રતા દિવસના અમૃત અવસરે રાજપીપળા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત 75 ફૂટના ઊંચા પોલ પર 14x21ના રાષ્ટ્રધ્વજનું વિજય ચોક સર્કલ કાળાઘોડા સર્કલ ખાતે મારા વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું તથા રાષ્ટ્રગીત સાથે દેશ અને દેશના વીર સપૂતોને સલામી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી હું ખૂબ જ ધન્યતા અનુભવું છું. રાષ્ટ્રધ્વજ સમગ્ર રાજપીપળા શહેરની શોભામાં સુંદર વધારો કરશે અને શહેરના લોકો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જનારા પર્યટકો દેશના આન બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજનું દર્શન કરશે અને લોકોમાં સ્વયં રાષ્ટ્ર માટેની ભાવના જાગૃત થશે અને આ રાષ્ટ્રધ્વજમાંથી લોકો અનેક પ્રેરણા મેળવશે. દેશ આઝાદ થયાને આજે 75 વર્ષ પૂર્ણ થયા છે. સમગ્ર દેશ અને ગુજરાતમાં આ પર્વ ખૂબ ધામધૂમથી ઉજવાયો છે. રાજપીપળા શહેરમાં પણ આ 15મી ઓગસ્ટ એક અનોખી રીતે એની ઉજવણી કરવામાં આવી. રાજપીપળા નગરપાલિકાએ 75 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ નું અહીંયા સ્થાપન, ધ્વજના દર્શન કરશે. ધ્વજમાંથી રાષ્ટ્રીય ભાવના સ્વયં પોતામાં જાગે એ રીતના રાષ્ટ્રધ્વજમાંથી એક બધાને અનુભૂતિ થવાની છે અને આ રાષ્ટ્રધ્વજમાંથી આપણે બધા જ કંઈક ને કંઈક પ્રકારની પ્રેરણા લઈએ અને રાષ્ટ્ર માટે કામ કરીએ. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા.